ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં બે વખત વરસાદના સ્પેલ આવી ગયા છે તો પહેલાં સ્પેલમાં પણ વાવેતર થયું હતું અને બીજા સ્પેલમાં પણ સારું એવું વાવેતર અત્યારે થઈ રહ્યું છે ગયા વર્ષે આજના દિવસો મુજબ જોવા જઈએ તો અઠ્ઠાવન હજાર હેક્ટર જેટલું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થયું હતું ખેતી પાકોનું ચાલુ વર્ષનું અત્યારે આજના દિવસે જો જોવા જઈએ તો એનું વાવેતર એક લાખ અઠ્યાવીસ હજાર હેક્ટર જેવું અત્યારે થયું છે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વાવેતર કાંકરેજ તાલુકામાં ઓગણત્રીસ હજાર હેક્ટરમાં થયું છે તો ડીસા તાલુકામાં પચીસ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે હાઇબ્રિડ કપાસનું વાવેતર કાંકરેજ તાલુકામાં પંદર હજાર હેક્ટરમાં થયું છે મગફળીનું ડીસા તાલુકામાં તેર હજાર હેક્ટરમાં વાવેતર થયું છે ગુવારનું વાવેતર પાલનપુર તાલુકામાં પાંચ હજાર બસો હેક્ટરમાં થયું છે દિયોદર વાવમાં બાજરીનું પંચાવનસો હેક્ટરમાં વાવેતર નોંધાયું છે અને તેમાં પણ સારી ગુણવત્તાવાળા બિયારણો અને જે સમયસરના વાવેતર માટેની જે જાતો છે અલગ અલગ પાકોની તે જાતોનું વાવેતર એમને કરવું જોઈએ અને અત્યારે જો વાવેતર કરવામાં આવે તો હાલ પણ આપણને એમ લાગે છે કે વરસાદ હજુ પણ સતત થોડાક દિવસ આવે તેવી શક્યતા છે તો અત્યારે વાવેતર કરવું ખૂબ જરૂરી છે તો પાછળથી જે રોગ જીવાતના બધા જે પ્રશ્નો અમુક પાકોમાં આવતા હોય છે તો આગોતરા વાવેતરના કારણે કદાચ એ રોગ જીવાતના પ્રશ્નો પણ આપણે ટાળી શકીએ